માંથી કરોડો નું ડ્રગ્સ ઝડપાયું છે ત્યારે આ સંદર્ભે પોલીસે સલાયા વિસ્તારમાં સર્ચ હાથ ધર્યું છે। અમીન મંઝિલમાં સર્ચ કરવામાં આવી રહ્યું છે। આ અમીન મંઝિલ છે, ત્યાંથી 47 પેકેટ ડ્રગ ઝડપાયું છે। પોલીસ દ્વારા 47 પેકેટ નું વજન કરવામાં આવશે। સલીમ કારા અને અલી કારાના ઘરમાં સર્ચ ઓપરેશન। देवभूमि द्वारका पुलिस द्वारा ड्रग्स ना मोटा रेकेट नो पर्दाफाश करवामां आव्यो छे। जे एक आरोपी छे सज्जाद, तेनी पासेथी कुल 19 जेटला पेकेट में 17 किलो थी वधु जे ड्रग्स नो जे जत्थो छे ते झड़पायो छे। तेने लईने हवे जे स्थानिक एसओजी अने एलसीबी नी टीम छे तेमना द्वारा तपास छे ते हाथ धरवामां आवी छे। हुं आपने जे दृश्यो बतावानो प्रयत्न करुं छुं ते सलाया गामना जे अमीना मंजिल नामनुं जे आ घर छे के ज्यां जे सलीम कारा अने अली कारा ने झड़पी लेवामां आव्या छे ने तेमनी पासेथी वधु 47 जेटला पेकेट ड्रग्स ना झड़पी लेवामां आव्या छे। समग्र मामले हाल जे स्थानिक एसओजी एलसीबी की टीमों से द्वारा अत्यारे पंचनामा सहित की कामगिरी छे करवामां आवी छे। अत्यार सुधीमां कुल 17 करोड़ जेटलो जे मुद्दा माल छे, ड्रग्स नो जत्थो छे, ते पोलीस द्वारा झड़पी लेवामां आव्यो छे। अन्य जे 47 जेटला पेकेट जप्त करवामां आव्या छे तेमां केटली किंमत नो जे ड्रग्स नो जत्थो छे ते तेमना द्वारा राखवामां आव्यो हतो। आ समग्र मामले हाल पोलीस द्वारा कार्यवाही छे ते करवामां आवी रही छे। आ बे शख्स छे, एक जे सलीम कारा अने अली कारा, आ बंने नुं जे घर छे त्यां अत्यारे पोलीस द्वारा सर्च नी कामगिरी हाथ धरवामां आवी छे। પંચનામાની કામગીરી પણ અત્યારે હાથ ધરવામાં આવી છે। જે રીતના મોટા ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ અત્યાર સુધીમાં કદાચ સૌરાષ્ટ્રની અંદર પોલીસ દ્વારા કદાચ આ સૌથી મોટો સ્થાનિક પોલીસ દ્વારા ડ્રગ્સના રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો હશે ને તેને લઈને હવે એક બાદ એક ટીમો અલગ અલગ બનાવીને સર્ચની કામગીરી છે તે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે ને તેને લઈને અત્યારે જે સલાયા ગામ કે જ્યાં આ ડ્રગ્સ છે તે મળી આવ્યું છે તેને લઈને અત્યારે તપાસ છે તે કરવામાં આવી રહી છે। એક વિગત એવી પણ સામે આવી છે કે જે આ સમગ્ર ડ્રગ્સ છે તે પાકિસ્તાનથી સૌરાષ્ટ્રના દરિયાઈ માર્ગો પર આવ્યું હતું ને ત્યાંથી અહીંયા સલાયા પહોંચાડવામાં આવ્યું હતું ને ત્યાં અહીંથી મુંબઈ એટલે કે થાણા લઈ જવામાં આવવાનું હતું। તે પહેલા જ પોલીસ દ્વારા એક સરાહનીય કામગીરી સામે આવી છે। આ સમગ્ર ડ્રગ્સનો જથ્થો છે તે ઝડપી લેવામાં આવ્યો છે ને હાલ વધુ વિગત લઈ અને અન્ય કોણ કોણ શખ્સો આ સમગ્ર મામલાને લઈને સંડોવાયેલા છે તેને લઈને અત્યારે પોલીસ દ્વારા અલગ અલગ સર્ચની કામગીરી હાથ ધરવામાં આવી છે। કેમેરા પર્સન ધવલ ગોંડલિયા સાથે ગૌતમ બેડા, વીટીવી ન્યૂઝ, દેવભૂમિ દ્વારકા।